સમજીશું. પ્રકરણ ચોથામાં પ્રાણીઓના રહેઠાણ અને તેમના બચ્ચા વિશે પાઠમાં સમજાવવામાં આવ્યું છે. તો પહેલું ચિત્ર જુઓ તમે. પહેલા ચિત્રમાં ગાય દેખાડવામાં આવી છે અને ગાય જ્યાં રહેતી હોય એનું ઘર બતાવવામાં આવ્યું છે. તો ગાય ક્યાં રહે છે? કે આપણી આસપાસ જે બધા પ્રાણીઓ રહે છે એ પ્રાણીઓના બચ્ચા અને રહેઠાણ એટલે કે એના ઘરની આપણે સમજીતી આપી છે. તો ગાય છે અને એનું ઘર છે, ગાયની બાજુમાં કોણ છે? તો કે એનું બચ્ચું છે. એ બચ્ચાને શું કહેવાય અને એના ઘરને શું કહેવામાં આવે છે? તો પહેલા ચિત્રમાં ગાય અને એનું બચ્ચું છે. તો ગાય ક્યાં રહે છે? તો કે કોઢમાં રહે છે. એના ઘરને ગાય જ્યાં રહે એ ગાયના ઘરને શું કહેવામાં આવે છે? કોઢ કહેવામાં આવે છે. અને એના બચ્ચાને આપણે શું કહેવામાં આવે છે? વાછરડું. જે ગાયનું બચ્ચું હોય એને શું કહેવામાં આવે? બચ્ચાને શું કહેવામાં આવે છે? તો જે કૂતરો જ્યાં રહે છે એને શું કહેવામાં આવે? કેનલ. શું કહેવામાં આવે છે? કેનલ, બરાબર. અને એનું બચ્ચું હોય છે એને શું કહેવામાં આવે? કુરકુરી. તમે જોયું હોય ઘર એના નાનું બચ્ચું હોય એને આપણે કુરકુરી અથવા શું કહીએ? ગલુડિયું. કૂતરાના બચ્ચાને શું કહેવામાં આવે છે? ગલુડિયું અથવા કુરકુરી, બરાબર. હવે ત્રીજા ચિત્રમાં જો મરઘી બતાવવામાં આવી છે અને એનું બચ્ચું છે અને એનું ઘર છે. તો મરઘી ક્યાં રહે? મરઘી જે ઘરમાં રહે એને શું કહેવાય? કુબા. કુબો કહેવાય. શું કહેવાય છે? કુબો. અને એના બચ્ચાને શું કહેવામાં આવે છે? પીલું. જે મરઘીનું બચ્ચું હોય એને શું કહેવામાં આવે? પીલું, બરાબર. હવે જો ઘોડાનું ચિત્ર આપવામાં આવ્યું છે. ઘોડાનું ઘર હોય એને શું કહેવામાં આવે છે? તો કે તબેલો. શું કહેવામાં આવે? તબેલા. અને જે એના બચ્ચા હોય છે એને શું કહેવામાં આવે છે? વછેરું. શું કહેવામાં આવે? વછેરું, બરાબર. હવે એ જ રીતે જો બકરી છે, બકરી છે ક્યારે એના ઘરને શું કહેવામાં આવે? તો કે વાડો. બકરી જે ઘરમાં રહે એને વાડો કહેવામાં આવે. અને એના બચ્ચાને શું કહેવામાં આવે? ખબર છે, લવારું. શું કહેવામાં આવે? લવારું. બકરીના બચ્ચાને શું કહેવાય? લવારું કહેવાય, બરાબર. હવે એ જ રીતે હાથી છે, હાથી ક્યાં રહે? તો કે હાથી છે એ તો જંગલમાં રહે. અને એના બચ્ચાને શું કહેવાય? મદનીયું. શું કહેવાય છે? મદનીયું, બરાબર. હવે એના પછી પાછળના પેજ ઉપર જુઓ. કેટલાક અન્ય પ્રાણી અને તેમના બચ્ચા આપ્યા છે. તો ઊંટ છે, ઊંટ છે એના બચ્ચાને શું કહેવામાં આવે છે? બોતડું. શું કહેવામાં આવે? એના બચ્ચાને બોતડું કહે છે. અને ભેંસ છે અને તેના બચ્ચાને શું કહે છે? પાડું. ભેંસ અને તેના બચ્ચાને, ભેંસના બચ્ચાને શું કહેવામાં આવે? પાડું કહેવામાં આવે. અને બિલાડી અને એનું બચ્ચું હોય છે જે એને શું કહે છે? મીંડળું. એના બચ્ચાને શું કહેવામાં આવે? મીંડળું, બરાબર. અને ઘેટું છે અને એનું બચ્ચું છે એને શું કહે છે? ગાડલું. ઘેટાના બચ્ચાને શું કહેવામાં આવે? ગાડલું. તો એના પછી નીચે તમને ચિત્ર બતાવવામાં આવ્યા છે કે કેટલાક અન્ય પ્રાણીઓ અને તેમના રહેઠાણ. આ બધાના બચ્ચાને શું કહેવાય એ આપણે સમજ્યું. હવે નીચેના ચિત્રમાં તમને કેટલાક પ્રાણીઓ એના રહેઠાણની સમજૂતી આપી છે. તો સિંહ છે, સિંહ ક્યાં રહે? તો કે ગુફામાં રહે. સિંહ જે ઘરમાં રહે એનું રહેઠાણ છે એને શું કહેવામાં આવે છે? ગુફા કહે છે. અને ઉંદર જે ઘરમાં રહે એને શું કહેવાય? દર. દર કહીએ આપણે તેને. ઉંદર દરમાં રહે. ક્યાં રહે? દરમાં રહે. અને છે સાપ છે એ પણ ક્યાં રહે? તો કે દરમાં. સાપનું જે ઘર હોય એને શું કહેવામાં આવે? દર કહેવામાં આવે. અને વાઘ છે, વાઘને જે ઘર હોય એને શું કહેવામાં આવે? બોડ કહેવામાં આવે. વાઘ ક્યાં રહે? તો કે બોડમાં રહે, બરાબર. હવે જો સામે તમને સ્વાધ્યાય આપવામાં આવ્યું છે. સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ છે તમારે પાઠ ચોથામાં સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ છે તમારે લખવાના છે. એમાં તમારે પ્રાણીઓને એના ઘર સુધી પહોંચાડવાના છે. તો પહેલા તમને ગાય બતાવી છે. તો ગાય જે આ રહે એને શું કહેવાય? તો કે કોડ કહેવાય, બરાબર. તો ગાયના રહેઠાણને શું કહેવામાં આવે? કોડ. તો આપણે ગાયના રહેઠાણની સાથે ગાયનો જે એને જોઈશું તો ગાયના રહેઠાણ કોડ, બરાબર. હવે
હવે એના પછી છે કૂતરો. કૂતરો ક્યારે? તો કે કેનલમાં રહે ને. કૂતરો ક્યારે? કેનલમાં. તો કૂતરાને આપણે ત્યાં જોડીશું કેનલમાં, બરોબર. પછી છે એના પછી બકરી. તો બકરી ક્યારે? તો બકરી છે વાડામાં, બરોબર. તો આપણે બકરીને ક્યાં જોડીશું? વાડો, બરોબર. હવે એના પછી છે ઘોડો. ઘોડો ક્યારે? તો તબેલામાં. તો ઘોડાને આપણે તબેલો ક્યાં લખેલું છે? ત્યાં જોડી દઈશું. અને મરઘી ક્યાં રહે છે? તો કે કુબામાં, બરાબર. તો એની સાથે આપણે છોડી દઈશું. તો આ સામાન્ય જ્ઞાનનો જે પાઠ ચોથા છે એનો આ પહેલો પ્રશ્ન. હવે એના પછીનો બીજો પ્રશ્ન છે એ પ્રાણીઓને એમના બચ્ચા સાથે જોડવાના છે. શું? પ્રાણીઓને એના બચ્ચા સાથે જોડવાના. તો મરઘી છે એના બચ્ચાને શું કહેવામાં આવે છે? તો કે પીલું. તો પીલા સાથે જોડી દઈએ. પછી ભેંસના બચ્ચાને શું કહેવામાં આવે? તો પાડ. તો પાડા સાથે જોડી દઈએ. બકરીના બચ્ચાને શું કહેવામાં આવે? લવાલ. તો એની સામે છે લવાલ, બરાબર. એની સાથે જોડી દઈએ. ગાયના બચ્ચાને શું કહેવાય? તો વાછરડું. તો એની સાથે જોડી દઈએ. અને કૂતરાના બચ્ચાને તો કુરકુરિયું અથવા ગલોડિયું. એની સાથે આપણે જોડી દઈએ. તો આ હતું પાઠ ચોથો તમારો, પ્રાણીઓના રહેઠાણ અને એમના બચ્ચા, બરાબર. તો આ પ્રાણીને તેના ઘર સુધી પહોંચાડવાનો પછી બીજો પ્રશ્ન આ છે એ તમારે તમારી જે પાઠ્ય પુસ્તક છે એમાં આ રીતે પ્રશ્ન પહેલો ને બીજો છે એ તમારે લખવાના છે, બરાબર. તમારે પાઠ સમજી લીધા પછી આ પહેલો આ ચોથા પાઠમાં તમારે પહેલો અને બીજો પ્રશ્ન પાઠ્ય પુસ્તકમાં આ રીતે લખી લીધું. ચાલો, જય શ્રી કૃષ્ણ.